ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વારંવાર વીજળી ડૂલ થવાથી કંટાળેલા વેજલપુર વિસ્તારના રહીશોએ વીજ કચેરીએ હલ્લો મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોની રજૂઆત અંગેની આ પ્રકારની કાર્યશૈલી સામે પ્રશ્નાર્થ સર્જાવા પામ્યા છે. પ્રિમોન્સૂન કામગીરીના નામે વારંવાર વીજ કાપ લાદવામાં આવ્યા બાદ પણ ગમે ત્યારે વીજળી ડૂલ થઈ જતા પાવન રમઝાન માસમાં લોકોને ગરમીના દિવસોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે વેજલપુર વિસ્તારના રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો હોય. વીજ કચેરી ખાતે યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પાંચવત્તી પાસે આવેલા પંચાયતની પાછળના ભાગે આવેલ વીજ કંપનીની કચેરીએ હલ્લો બોલાવ્યો હતો અને ઉગ્રતાપૂર્વક રજૂઆત કરી વારંવાર આ રીતે વીજળી ડૂલ થવા બાબતે રજૂઆત કરી હતી. આ ઉગ્ર રજૂઆતમાં કેટલાક અતિ ઉત્સાહી અને ઉમંગી લોકોએ અશોભનીય ભાષાનો પણ પ્રયોગ કરતા વાતાવરણ ગરમાયું હતું. આ સમગ્ર મામલે વીજ કંપનીના એન્જિનિયરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ પણ આપી છે. તો પૂરતું જવાબ લેવા આવેલા છે કે લાઇટ જવાનું કારણ શું ને લાઇટ જે યોગ્ય લાઇટ જે આવે છે એ લાઇટ ક્યારે આવશે, અમને યોગ્ય જવાબ ક્યારે મળશે એના માટે અમે આવેલા છે અમારા વેજપુર વિસ્તારમાંથી. અને જો આ અમને યોગ્ય કાર્યવાહી કે જો અમને લાઇટ નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને બેડા છોકરા ધરણા પર બેસીશું. લેખિતમાં માંગ કરી કે લાઇટ જવાનું કારણ શું, પણ અમને કોઈ લેખિતમાં માહિતી આપી નથી. જો ફરીથી આવું થશે તો અમે સ્થાનિક વેજલપુરના વેજલપુર પશ્ચિમ વિસ્તાર મોહમ્મદપુરા અને મુસ્લિમ આગેવાનો બધા ભેગા મળી ને જીબીની કચેરીની બહાર હલ્લા બોલ કરીશું, એમના તાણા બંધી બી કરીશું અને છેલ્લે લાગશે તો એ જીબીને તમામ સાહેબોના ઘરની લાઇટ બંધ કરીશું.